આપણે બાજુમાં મધુબાપુ કરીને જે છે એ જ સ્વર્ગવાસ થયેલ છે એટલે આપણે શમશાન યાત્રામાં ગયા હતા. અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે શમશાન યાત્રામાં ત્યાં આવી ગયા. આપણે સ્ટીરિયો લીધો તો ટ્રક વાળો, પણ હવે ખાલી ટ્રક રહ્યો છે, સ્ટીરિયા નું તો નામ નથી. રામ વાગે કેમ? શ્રી રામ જય રામ, જય જય રામ, જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. માડો નાખજો, દેહવાન મજા આવે. ઓલા બેહી નું ઓકે ને? હે ભાઈ, હવે તો હાલે નઈ આડો નઈ તો દીકુ આપવો નથી કે દીદી? ક્યાં દીદી? ટ્યુશન માં આમાં અમે લે. તારે જવું ટ્યુશન માં? નથી જવું? ન્યા હું કામે નથી જવું? મેં મારે એટલે એમ રોવું પડે. અને આપણે દેવાસભાઈ ને એને 5 વર્ષ ભણવા બેહારવાનું નથી, કારણ કે 5 વર્ષ એનું બાળપણ હોય અને એને બાળપણ ને આપણે મજા ને માણવા દેવી છે. એટલે ભલે હમણાં જોઈએ એમ કે દેવાંશ કેવો હોય એટલે આવે માતા મમ્મી હું નાનું બા, હું કહું નાનું બા થવાના જમાના ગયા. કેવું કેવો? એમ કે મમ્મી નાનું બા કરતો એમ કે નાનું બા દેવાંશ કેવો? ભજન ગઈ છે ગાતો નાનું બા કેવું? નાનું બા ઓલું જિંકલ દીદી ને બા કેમ રોવે? ઓહો, દેવાંશ તો એ ક્યાં વયું ગયું? ગાડીમાં વહી ગયું. કોણ લઈ ગયું એને? એના પપ્પા લઈ ગયા. જો ગંગાને સૂટી કરાય નહીં, કરી એટલે પછી હાથ મારીએ નહીં. ઓળ ખાઈ ખાઈ ને પછી જાયલી રહેતી નથી. મૂકી દે, મૂકી ચક્કર મારી પાછી વહી આવી. હા, હાથ મારીએ નહીં, કારણ કે વાહે દોયડા ખોટે ખોટા. આલે આલે ગંગા, માણ છૂટ મળી છે મસ્તી કરવાની એટલે એ હવે હાથમાં ન રહી. આપણે આવી ગયા કમિટીમાં, આજ તો કઈ હવાનું વાડી આવવાનું કઈ રહ્યો જ નહોતો. ભલે બાપા હતા 90 વર્ષ રહી છે, મોટી ઉંમર ના હતા, પણ બાજુમાં રહેતા એટલે આપણે થોડુંક દુઃખ તો થાય. અમારે દેવાંશ તો આખો દી મધુબાપુ કે મધુબાપુ જ કરે રાખતો, કારણ કે એ ઓટે બેઠા હોય અને અમારો દેવાંશ ત્યાં જાય ઓટે. એટલે હવે આપણે અત્યારે વાડી આવ્યા અને વાડી આવીને ટમેટા લેવું ને એવું જ કામ થાય હવે. તાજા તાજા ટમેટા ઉતાર લઈ. હા, ટમેટાની ડીશ બનાવી લઈ બે, એટલે હમણાં ભાખરી બંધ કરી દીધી છે. અને અમારે દેવાંશી ડાયટિંગ ચાલુ કરી દીધું છે, ઈ ભાખરી નથી ખાધી, તો ટમેટા નથી ખાધી, કઈ નથી ખાધી. એને કે થોડું વજન આપણે હાવ ન હાલે, ટમેટા જ ખાવા પડે. હાવ ખાતા વિના નું ન હાલે. હા, કઈક તો જોઈ, થોડુંક ટેકો કરવા જોઈ. એટલે જ હજી અડદિયા જ બનાવ્યા, કીધું વજન વધી જાય પછી એટલે થોડાક નિરાતે બનાવશું.
આપણે ટમેટી ના 800 ફૂટ ની વાવી છે ને, અને હવે શેડ ઉપર હારો વરી ગયો એટલે હવે પાઈકા રાખે, વાંધો નથી. હા હાલે રાખે, વાડી એરિયા એ માણસો ને અને આપણે ઘટે નહી. હાલ ટમેટા અત્યારે કઈ એમાં દવા ની કઈ છે ની જરૂર ન હોય, આપણે તો વગર દવાના જ છે. કારણ કે ટમેટામાં એ મરચી ને સાટતા હોય ને ઉડી હોય ભલે, બાકી પેશિયલ આમાં સાટતા નથી. પૂરો થઈ જાય ને એટલે પછી પાછી વાર લાગે, લઈ આવતો અહીંયા આવીને સાંભળે કે ગોળ તો ભૂલાઈ ગયો એમ. કારણ કે હવે તો પછી ડબ્બો લીધો નથી, આજ તો 10 કિલો ડબ્બું લઈ લીધું છે, પછી ડબ્બો લેવાનો છે. વેચવા આવે અમારે, ક્યાંથી આવે આપણે? એ કઈ નોખા નોખા આવે આમ, તો કીએ તો તાલાડા બાજુ થી હોય, ક્યાં નો તો આપને ખબર ન હોય કઈ. હા, ગોળ આપણે જમના ને ચાલુ જ રાખી, કારણ કે દોવા દેતા હોય ને એને કેલ્શિયમ ન ઘટે, ગોળ ખાઈને તો એને હમણાં મૂકી દે ને, ખોળ મૂકી દઉં ને પીએ. આપણે આવી ગયા મરચા જોખવા, કારણ કે એને ગાડી આવે એમ છે મોડી, એટલે આપણે અતુલભાઈ ને મોકલા હે જોખવા કે તમે જોખાવી લેજો. એટલે અત્યારે જે આપણે આ થપ્પો એક લાગી ગયો, જોખાઈ ગયા હે અને એટલા બાકી રહ્યા હે, એટલે 49-500 હાલો મૂકી દો. એટલે વલ્લભભાઈ ને બેન મોકલા હે કે જોખી આવો, એટલે ગાડી તો રાઈતે આવીને રીતે ભરીને વહી જા હે. અને આપણે મરચા દીધા હે 2500 ભાવના, કારણ કે ખેડૂતના ઘરમાં ગમે માલ આવે, પછી કપા હોય, મરચા હોય કે માંડવી હોય, જે કઈ વસ્તુ આવે એટલે ખેડૂત ઘરમાં આવે એટલે સમજી લો ભાવ ઘટી જાય. એટલે આપણે મરચાની બજાર હતી 3,500 અને અત્યારે 2500 રૂપિયા થઈ ગયા છે. એટલે ખેડૂતને કાયમી માટે આ માર જ સહન કરવાનો છે કે નહીં ભરતભાઈ? ક્યાં તમને નથી ખબર પડતી? હાલો હુરતાલી એક. એટલે ખેડૂત કઈ આવો માર જ સહન કરવાનો હે, કારણ કે જે ખેડૂત ઘરમાં આવે ને એટલે ફેરફાર થાય બધું. હાલો 44 ભાઈઓ જો ખાઈ ગઈ, ટાર્ગેટ તો બહુ મોટો હતો. એટલે ટાર્ગેટ એટલે વજનમાં મરચું બરોબર થયું, એમાં કઈ વજનમાં ઘાટી ન થઈ, કારણ કે એક એક ભારી આપણે 47 કિલો રાઈસ આવી, કારણ કે આપણી ભારી મીડિયમ છે, તો એ એક ભારીમાં 47 કિલો મરચું સરેરાશ બધું નીકળું. આપણે ભાવ જે ધાર્યો હતો ને ભાવ નો આવ્યો, કારણ કે આપણો જે ટાર્ગેટ હતો એ 3000 ઉપર નો હતો, એટલે એક એક ભારી 1000 રૂપિયાની નુકસાની તો ગણવાની, પણ આમ તો નુકસાની તો ન ગણાય, એ તો ભાગમાં હોય જ આવે, પણ એ ભાવ પ્રમાણે જો આવ્યું હોત ને તો 50-60 હજાર રૂપિયા વધી જાય ખરા, કારણ કે આપણે 53 ભારી છે એટલે એક ભારી 1200 રૂપિયા તો કમસે કમ વધે ભાવના, એટલે એટલા આપણે નુકસાની ગણવાની. આપણે ઉત્પાદન ગમે એટલું કરી પણ ભાવ થી જ કમાય. આ ડુંગળી કેટલી ચડી હતી અત્યારે ક્યાં વહી ગઈ બિચારી, ખેડૂત શું કરે? આ ડુંગળી 800-900 મણ જતી એને બદલે અત્યારે 100-150 રૂપિયા આવે, 150 રૂપિયા માં એટલે ખરેખર તો પડતો રહી એને ન પડે, કારણ કે 150 રૂપિયા મણ જાય તો એને કઈ વધે જ નહીં, મુર્ગામાં કદા છૂટવાય છૂટે, કદા થોડા ઘટે તો ઘટે. એને કેવી લણવી ને ઉપાડવી ને ખર્ચો ત્યાં પહોંચાડવી, ખર્ચો જાય લાગે મજૂરી વાયવી હોય ને ખર્ચો કર્યો એને ખબર હોય, પણ આપણે એવો અંદાજ છે કે લગભગ એને કઈ વધે નહીં એમ. અને ખેડૂને તો મરો જ છે, કારણ કે ખેડૂને ઘરમાં કોઈ પણ વસ્તુ આવે એટલે એનો ભાવ ડાઉન થઈ જ જાય હોય 100%, કારણ કે 0-12 હજાર રૂપિયા સપાટીએ વહી ગયું હતું એ અત્યારે 6000 આવી ગયું, કારણ કે ખબર છે કે હમણાં ખેડૂને થઈ જાય, હમણાં મહિનો દીપ માલ આવવાનો એટલે અગાઉ લઈ લીધું કાબુમાં, એટલે
ખેડૂને કોઈ દી ખાટવા દેતા નથી, ખેડૂ રૂપિયા વાળા નો થઈ જાય. એટલે થાય નહીં, જો ખેડૂ રૂપિયા વાળા થઈ જાય ને ખેતી બંધ કરતા થઈ જાય તો ખાય હું, તોય બંધ ન કરે. રૂપિયા કમાય તો ઉષા આવે, ખેતી કરવાનો ઉમંગ આવે. એટલે આ સરકારે 2022 માં જે ડબલ ખેડૂ ની કે ડબલ આવક કરવા નથી, એટલે ડબલ થી હેઠી લઈ લીધી. એને કીધું તું ને જે પ્રમાણે, એ પ્રમાણે એને ખેડૂ ની ડબલ આવક ની બદલે 50% ઘટાડી ખરી. એમ પોર મરચા ની બજાર 6000 થી તો શરૂઆત થઈ, હા, અને ઓણ 4000 થી શરૂ, એટલે લગભગ હજી 2024 ની સાઈલ ચાલુ થઈ જાય ને. આજ કેટલી 30 છે ને, કઈ વાંધો નઈ. આપડું તો અન્નદાતા કેવાય ખેડૂ, અને ખેડૂ નું મન હંમેશા મોટું જ હોવું જોઈએ, રાખવું જ પડે. હા, એટલે આપડે હે ને મન કોઈ દી નબળું ન રખાય, આપડે આપડી મહેનત કરતા રહી, બધાને ખવડાવવું પડે, ખેડૂને બધું ઉત્પાદન કરવું પડે. અને આપણા મરચાના 2500 રૂપિયા દઈએ કે 2200 દઈએ એનો કોઈ વાંધો નહીં, પણ આમ પબ્લિકને સસ્તું દેવું હોય તો વાંધો નહીં, ભલે દઈએ. કારણ કે એ માણસ છે, અને માણસને નબળા માણસ ખાતા હોય તો વાંધો નહીં, પણ આજ નબળો માણસ કે સારો માણસ ગમી લેવા જાય ને, તેથી આના મરચું એને 250 રૂપિયાનું કિલો દે. 5000 નું મણ હશે આના મરચું, કારણ કે એને અહીંથી 2500 નું લઈ ગયા હતા, એને એમ નહીં થાય કે હાલો આપણે 150 નો કિલો દઈ, 500 રૂપિયા મણે ખાઈ જાય તો વાંધો નહીં, પણ ડબલ કરશે તેથી 250 રૂપિયા કિલો વેચાતો હશે બજાર. ઘાટી કઈ નો, આ માલ હુકેલો જ છે, ખખડે આવજો, બી ખખડે ને એટલે હુકેલો જ હોય, એમાં ઘાટી તો આવે એવું લીધું હોય તો, બાકી આવો માલ હોય એમાં ઘાટી નો આવે. પણ હકીકતમાં આમ પબ્લિક હાટું આ ભાવ નથી ઘટાડતા, ભાવ તો કેના હાટું ઘટાડતા, એ તો ભગવાન જાણે, કોઈ ખબર નથી, એ ખબર નથી પડતી. બાકી 250 નું કિલો માર્કેટમાં વેસા ઈ ફાઈનલ છે, એટલે આમ પબ્લિક ને સસ્તું નથી મળતું, ખાલી ખેડૂત પાસેથી સસ્તું જાય જ છે.